નમસ્કાર મિત્રો, આજે આપણે વિજ્ઞાન વિશે જાણવા જવું જોઈશું. બરાબર, તો સૌથી ભારે પ્રવાહી, બરાબર, સૌથી ભારે પ્રવાહી કયું? તો સૌથી ભારે પ્રવાહી તત્વ છે પારો, બરાબર, મર્ક્યુરી તરીકે ઓળખાય છે, જેની સંજ્ઞા છે HG. બરાબર, સૌથી ભારે પ્રવાહી પારો અને પારાની સંજ્ઞા છે HG. ત્યાર પછી બીજો મુદ્દો જોઈએ આપણે તો સૌથી હલકું તત્વ કયું? તો સૌથી હલકું તત્વ છે હાઇડ્રોજન. બરાબર, સૌથી હલકું તત્વ કયું? હાઇડ્રોજન. અને હાઇડ્રોજન માટેની સંજ્ઞા છે H. હાઇડ્રોજનની સંજ્ઞા H. અને પહેલું જ તત્વ છે હાઇડ્રોજન. ત્યાર પછી જોઈએ તો સૌથી ભારે તત્વ કયું? બરાબર, વિજ્ઞાનમાં સૌથી ભારે તત્વ, તો સૌથી ભારે તત્વ છે યુરેનિયમ. બરાબર, યુરેનિયમ સૌથી ભારે. સૌથી હલકું કે તો હાઇડ્રોજન, અને સૌથી ભારે કે તો યુરેનિયમ. સૌથી ભારે તત્વ યુરેનિયમ છે. ત્યાર પછી વાત કરીએ આપણે તો સૌથી હલકું ધાતુ તત્વ. સૌથી હલકું તત્વ તો ખરું જ, પણ એમાંય ધાતુ તત્વ કયું? તો સૌથી હલકું ધાતુ તત્વ છે લિથિયમ. લિથિયમ એ સૌથી હલકું ધાતુ તત્વ છે. સૌથી ભારે ધાતુ તત્વ, સૌથી હલકું ધાતુ તત્વ લિથિયમ, LiNની સંજ્ઞા. પણ સૌથી ભારે ધાતુ તત્વ કે તો ઓસ્મિયમ. ઓસ્મિયમ છે એ સૌથી ભારે ધાતુ તત્વ છે. ત્યાર પછી વાત કરીએ કે વાયુ તત્વમાં સૌથી ભારે, બરાબર, વાયુ તત્વમાં સૌથી ભારે કયું? તો વાયુ તત્વમાં સૌથી ભારે છે રેડોન. રેડોન છે એ સૌથી ભારે છે વાયુ તત્વમાં, સૌથી ભારે તત્વ. ત્યાર પછી વાત કરીએ કે સૌથી સખત અધાતુ તત્વ. તો સૌથી સખત અધાતુ તત્વ છે હીરો. હીરો છે એ સૌથી સખત અધાતુ તત્વમાં આવે છે. ત્યાર પછી વાત કરીએ તો પ્રવાહી અધાતુ. અધાતુ તો ખરું જ, પણ એમાં એ પ્રવાહી. તો પ્રવાહી અધાતુ તત્વ છે બ્રોમિન. BRNની સંજ્ઞા છે બ્રોમિન. બ્રોમિન એ પ્રવાહી અધાતુ તત્વ તરીકે ઓળખાય છે. ત્યાર પછી વાત કરીએ તો પ્રવાહી ધાતુ તત્વ. અધાતુ તત્વ બ્રોમિન, તો પ્રવાહી ધાતુ તત્વ છે પારો, HG અને ગેલિયમ. આ પ્રવાહી ધાતુ તત્વ છે, બરાબર, પ્રવાહી છે અને ધાતુ છે. વિદ્યુતનું વહન કરનાર અધાતુ. વિદ્યુતનું વહન કરનાર અધાતુ. ધાતુ હોય તો વિદ્યુતનું વહન થઈ જાય, પણ વિદ્યુત વહન કરનાર અધાતુ કોઈ હોય તો તે ગ્રેફાઇટ. ગ્રેફાઇટ છે તે વિદ્યુતનું વહન કરનાર અધાતુ તત્વ છે. સૌથી સખત ધાતુ કઈ? તો સૌથી સખત ધાતુ, હમણાં આપણે જોઈ ગયા કે સૌથી સખત અધાતુ તત્વ તો હીરો, અને સૌથી સખત ધાતુ તત્વ કે તો ઇરેડિયમ. ઇરેડિયમ સૌથી સખત ધાતુ તત્વ છે. ત્યાર પછી જોઈએ તો હાસ્યવાયુ. તો હાસ્યવાયુ એટલે કે લાફિંગ ગેસ કયો? તો હાસ્યવાયુ છે નાઇટ્રસ ઓક્સાઇડ, N2O. નાઇટ્રસ ઓક્સાઇડ, નાઇટ્રસ ઓક્સાઇડ છે તે હાસ્યવાયુ તરીકે ઓળખાય છે. હાસ્યવાયુ છે. ત્યાર પછી છે અશ્રુવાયુ. ટીયર ગેસ તરીકે જે ઓળખાય છે અશ્રુવાયુ. જો મિત્રો તમે આ ચેનલમાં નવા હોય તો ચેનલને લાઇક કરજો અને વિડીયોને પણ શેર કરજો, અને વિડીયો તમને ગમે તો એની અંદર જરૂર ને જરૂર સબસ્ક્રાઇબ પણ કરી દેજો. તમારા મિત્રો સુધી શેર પણ કરજો. દરેક સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર આમાંથી એકાદો પ્રશ્ન પૂછાતો હોય છે. તો અશ્રુવાયુની વાત કરીએ આપણે. અશ્રુવાયુ એટલે કે ટીયર ગેસ, તો તે છે ક્લોરો એસિટોફિનોન. ક્લોરો એસિટોફિનોન છે તે અશ્રુવાયુ તરીકે ઓળખાય છે. ત્યાર પછી વાત કરીએ તો કપડાં ધોવાના સાબુ બનાવવા માટે વપરાતું હોય, તો કપડાં ધોવાના સાબુ બનાવવા માટે કોસ્ટિક સોડા વપરાય.
NaOH એટલે કે સોડિયમ ક્ષાર, કોસ્ટિક સોડા NaOH સોડિયમ ક્ષાર છે એ કપડાં ધોવાના સાબુ બનાવવા માટે વપરાય છે. ત્યાર પછી વાત કરીએ તો નહાવવાનો સાબુ, તો નહાવવાના સાબુ બનાવવા માટે શું વપરાય, તો નહાવવાના સાબુ બનાવવા માટે પોટેશિયમ ક્ષાર, કપડાં ધોવા માટે સોડિયમ ક્ષાર, નહાવવાના સાબુ માટે પોટેશિયમ ક્ષાર વપરાય છે. એટલે કે કોસ્ટિક પોટાશ KOH એ વપરાય છે. જો મિત્રો તમને વિડીયો ગમે તો વિડીયોને શેર જરૂરથી કરજો. તો આટલા મુદ્દાઓ હતા મિત્રો, જે વિજ્ઞાન વિશેના જાણવા જેવાના હતા, જે વિજ્ઞાન વિશે અવનવું હતું, બરાબર. તો આ મિત્રો એની વાત હતી. અસ્તુ, જય હિન્દ.